સન્માર્ગ સૂજે, સાચો માર્ગ સૂજે. એટલે જ અહીંયા પ્રાર્થના છે ને, અસતમાંથી સતમાં લઈ જાવ, સતમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાવ, એવું જ એવું કરાવડાવું એમની પાસે. એટલે તસ્માન મુમુક્ષુ દેવ આરાધના પર, જેના ઉપર દેવતાઓ ખુશ થઈ જાય. ખુશ થઈ જાય એટલે નિષ્ઠા, એની ભક્તિથી જયારે ખુશ થાય તો શું કે શ્રદ્ધા ભક્તિ પર, હું એને શું એનામાં એની શ્રદ્ધા વધારું. ઘણી વાર તો ભગવાન આપણી નાની મોટી માંગણી પૂરી કરે ને, તો જે સમજ્યું હોય એની શ્રદ્ધા વધી જાય, અને શ્રદ્ધાથી પ્રેરાઈને પછી ધીરે ધીરે એના જીવનમાં એવું એક દિશા આવતી જાય કે હવે મને તને જાણવો છે, તે આપ્યું બહુ, મેં લીધું બહુ, હવે હું શું કરવા માંગુ છું, મારે જાણવું છે. આમાં એક સંબંધ બંધાઈ ગયો, દેવતા સાથે નિસ્વાર્થ સંબંધ બંધાઈ ગયો, અને એટલા ક્લોઝ આવી ગયા ભક્ત અને ભગવાન. એ ધીમે ધીમે એ ભગવાન એ દેવતાના પ્રભાવથી શું થાય, આ ભક્તની બધી કામનાઓ જતી રહે. અને શું ઈચ્છે, હવે હું તને જાણવા માંગુ છું. અર્જુનના કેસમાં એવું થયું, ભગવાન નો ઉપયોગ છેલ્લે શું કે છે, મારે હવે કઈ જોઈતું નથી, તમે મને નિશ્રેયસ ની વાત કરો, તેની વાત કરો. નિશ્રેયસ, નિશ્રેયસ એટલે શું, તત્વ સમજાવો, તમારું તત્વ શું છે, મારું તત્વ શું છે, એના તત્વની લગની લાગે, એને તત્વને જાણવાની ઈચ્છા થઈ, એ થાય. જ્યારે યોગ દેવતા સાથે યોગ્ય સંબંધ હોય, ભક્તિ પુરસ્સરનો પ્રેમનો સંબંધ હોય, તો એ જ દેવતા તમને છોડાવશે, એ જ દેવતા આ સંસારમાંથી છોડાવે. શ્રીમદ ભાગવતમાં તો સ્પષ્ટ ભગવાન કહે છે કે જે મને પ્રિય છે એને હું આ સંસારમાંથી છોડાવી દઉં. એનું બધું લઈ લો, બોલો, એનું લઈ લો, શું લઈ લો, એને જ્યાં જ્યાં આસક્તિ છે ને એ બધું લઈ લો. અવરોધ હોય છે, ભગવાન અવરોધો દૂર કરે, એટલે જ આપણે સવારે કહ્યું ને કે જે થાય છે ઘણી વાર સારા માટે થાય, ઘણી વાર નહીં હંમેશા. આનુકૂલ્યસ્ય સંકલ્પઃ, જે થયું છે એ બરોબર છે, તને અનુકૂળ છે ને, મને અનુકૂળ છે, તમને ગમ્યું ને તો મને ગમ્યું. પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, કંઈક ન મળ્યું, જે જોઈએ છે એ નથી મળતું, તમને નથી ગમતું તો મને ગમતું. આ બહુ વ્યવહારિક વસ્તુ છે, હા મેં હા, જેમ તમે કહો એમાં ઘણા લોકો હા એ હા, જે હોય એમાં હા એ હા કરે, તેરી રજા હૈ ઉસમે મેરી ભી રજા હૈ, તને ગમે મને ગમે, બેસ્ટ, નો કોન્ફ્લિક્ટ, નો કોન્ફ્લિક્ટ, કોઈ સંઘર્ષ જ નહીં. તમને આમે મને આમ નથી આવતું પણ તો તરત સંઘર્ષ, તરત ઝઘડા, હંમેશા તમારા પ્રમાણે જ થાય, મારા પ્રમાણે નહીં. ના, તમને ગમે છે કે મને ગમે, દેવતા આ સ્થિતિએ લઈ આવે. જેમ કે આ ભક્તો જો ભગદે ભક્તિ કરી, કોઈ પશુ પશુ નથી, કોઈ એવા પશુ એ બધા તરી ગયા, યોગ્ય સંબંધ
યોગ્ય સંબંધ. એટલે આજે કહ્યું ને, માત્ર આપણો દ્વૈત ભાવ દૂર કરવા માટે, ત્યાં કોઈ માંગમાં કરવાની જરૂર નથી. તું પૂર્ણ છો એ અવિદ્યા વિદ્યા સૂત્ર જો શું કીધું, આ અવિદ્યામાં શું એની નિંદા કરવા માટે કહ્યું. નિંદાની પાછળનો હેતુ શું છે કે આ છોડો હવે અદ્વૈત સમજો, અર્થવાદ એને કહેવાય કે જેનું સ્વાર્થમાં તાત્પર્ય ન હોય. કાકોક્તિ દ્વારા, વક્રોક્તિ દ્વારા સમજાવવામાં આવ્યું. બાકી દેવતાનો અનુગ્રહ તો જોઈએ, કારણ કે નહીતર માયા ઘણીવાર, માયા એટલે શું, અવિદ્યા, બલ ભલાને ઉખાડી ફેંકી દે, બલ ભલા ને એવા પંગોળે દેવી અથર્વશીર્ષમાં સરસ શ્લોક છે, જ્ઞાની નામ અપિ ચેતાંસિ દેવી ભગવતી સા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. જ્ઞાની નામ અપિ, જ્ઞાનીઓના ચિત્તને પણ એકદમ ક્ષુભિત કરી નાખે. એ બધું ક્યારે થાય, જ્યારે વધારે પડતા વહેમ આવી જાય. વહેમ એટલે હોય ઉપાધિમાં અહંભાવ અને માને હું તો અદ્વૈતમાં રાખું છું, અભિમાન અદ્વૈતમાં રાખું છું, તીવ્ર અભિમાન ક્યાં હોય ઉપાધિમાં. એવું બની શકે ઉપાધિમાં અહંભાવ હોય અને છતાં એમ મારે કે દેવતાને મારે શું જરૂર છે, કોઈને ભજવાની શું, આવો એક વહેમમાં બધા લોકો કરતા હોય છે, એટલે ભક્તિની શું જરૂર છે, મને કઈ જરૂર જ નથી. તારે હૃદય તો જો કેટલી તકલીફો છે, અંતરકરણ તો જુઓ, સ્વભાવ તો જુઓ. એટલે ઘણીવાર વહેમમાં આપણે તિરસ ઈશ્વરનો અદ્વૈતની સોરી વેદાંતની સાચી સમજ ના હોય ત્યારે આવું બધું જન્મતું હોય છે. બહુ બધા વેદાંતિઓ મીન્સ અમારે એવું ના કહેવું જોઈએ, પણ ઘણીવાર યોગ્ય સમજના અભાવે પણ આપણે ઈશ્વરનો તિરસ્કાર કરતા હોઈએ છીએ. અહંભાવ તો તીવ્ર હોય જ, ક્રોધમાં કોઈ ચેન્જ નથી આવ્યો, સ્વભાવમાં કોઈ પરિવર્તન નથી, લોભમાં કોઈ પરિવર્તન નથી, એરોગન્સમાં કોઈ પરિવર્તન નથી, એ બધું એમનું એમ છે. છોડી દીધું તો શું છોડી દીધું, ભગવાન છોડી દીધું, એ છોડી દીધું, બહુ સગવડ્યું છે ને, એ બહુ સગવડવાળું છે. બસ પૂજા છોડી દીધી, પાઠ છોડી દીધા, પણ છોડી દીધું, છોડવું બધું, છોડવું બહુ સહેલું છે, પકડ્યું શું તમે, કઈ પકડાયું છે કે નહીં, શું પકડાવવું જોઈએ, આત્મા પકડાઈ જવો જોઈએ, આત્માનો રસ આવવો જોઈએ, એ રસ્તો આવતો નથી. એટલે હજી બીજી બધી તકલીફો તો એમની એમ છે, બીજું બધું ભગવાન છૂટી ગયા છે. એટલે એવું કહેવા માંગતા નથી કે ઈશ્વરની ભક્તિ ના કરો, ત્યાં સુધી પહોંચ્યા નથી, ત્યાં સુધી ઈશ્વરની મદદ અવશ્ય માગી શકાય. કોની મદદ માંગો, આત્મા જ ભગવાન છે, એની મદદ માંગવાની છે, આ શું ખોટું છે, જરૂર છે તો એ માગી લે. પણ એ દ્વૈત ભાવ હંમેશ માટે જાળવી જ ના રાખી. હનુમાનજીમાં હનુમાનજીનું આવું વાક્ય છે, એ રામજીને કહે છે, દેહ બુદ્ધિ થી હું તમારો દાસ છું, શું છું, દેહ બુદ્ધિ, મારી દેહમાં અભિમાન છે ત્યારે હું કોણ છું, તમારો દાસ, ત્યારે હું એમ ના કહી શકું રામ, કેમ કે મારો અહંભાવ શેમાં છે, દેહમાં. તો દેહ ભાવે તો હું માનર જ છું અને દાસ જ છું, પણ તાત્વિક દ્રષ્ટિ હોય ત્યારે શું છું, આપણે બે એક છીએ, એક છીએ. એટલે આવી બધી સમજ ના હોય ને આપણે દાસ ભાવ છોડી દઈએ, દાસ ભાવ છૂટી ગયો. આપણી ક્લેરિટી હોવી જોઈએ ને, અહીંયા આ સાંભળીને પછી આપણે બધું બંધ કરી દઈએ એના માટે નથી. જે બંધ કરવું હોય, છોડવું હોય તો શું છોડવાનું, દ્વૈત છોડવાનું, અહંભાવ છોડવાનો, એ છોડવાનો, એ એમનું એમ અકબંધ રહી જાય અને પેલું બધું છૂટી જાય. અવિવેક હોય ત્યારે આવું બધું થાય. યોગ્ય સમજના અભાવે
લોકો ઊંધા પાટે ચડી જતા હોય છે. ઊંધા પાટે બહુ બધો યોગ્ય સમજ ના હોય. એ યોગ્ય સમજ ખરેખર તો ઈશ્વરની કૃપા જ છે. ઈશ્વરની તમે જોજો, મોટા મોટા જ્ઞાનીઓ ભક્ત હોય છે, મોટા ભક્ત હોય છે. ચોથો કયો ભક્ત છે? જ્ઞાની. ભક્ત કયો? એ જ્ઞાની ની સમજ શું છે? તો કે એ મારાથી અલગ નથી, હું એનાથી અલગ નથી, એવું એ માને છે. સમગ્ર જગત ઈશ્વરના કારણે છે. તમે જ્ઞાન થઈ ગયું પણ તમે આ જગત નું સંચાલન શાસન કશી વસ્તુ સમજ નથી પડ્યા, તો નમ્ર બનીને સ્વીકારો. એટલે આ પ્રકારે આ આપણામાં ઉદ્ધતાય આવે એના માટે આ નથી, માત્ર દ્વૈત ભાવમાંથી મુક્ત થવા માટે હંમેશ ને હંમેશ અલ્પ હું છું ને એ સમજવું, એ સમજવા માટે આ વસ્તુ કહેવામાં આવે. આ સાથે અવિદ્યા સૂત્ર પણ સમાપ્ત થાય છે, દશમી કંડિકા પૂરી થાય છે. હવે આવશે બીજી ચર્ચા આવે છે, એનું શું કારણ છે એ આપણે હવે પછીના સાંજના ક્લાસમાં